સુદાનમાં ગૃહયુદ્ધ ધકેલાયું છે ત્યાં રહેતા નાગરિકો તેમજ અન્ય દેશમાંથી રોજગારી અર્થે અહીં આવેલા અને વસેલા વિદેશી નાગરિકોની સ્થિતિ બાદથી બદહાલ બની રહી છે. 15 એપ્રિલથી સુદાન સેના અને પેરામિલિટરી ફોર્સ વચ્ચે શરૂ થયેલ હિંસક અથડામણો હવે સામાન્ય નાગરિકો અને રહેણાંક વિસ્તારોને પણ તહસ નહસ કરી રહ્યા છે. સુદાનની રાજધાની ખાતૂનની શેરીઓ અને જાહેર માર્ગો યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા છે. આ પરિસ્થિતિમાં અનેક નિર્દોષ નાગરિકો પણ મોતને ભેટ્યા છે. હાલ પરિસ્થિતિ વધુ વણસી રહી છે ત્યારે ભારત સરકારે સુદાનમાં રહેતા ભારતીયોને બચાવવા ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે, જે અંતર્ગત હાલ કેન્દ્ર સરકારના સુયોજિત પ્રયત્નોથી 1600થી વધુ ભારતીય નાગરિકોને પરત લવાયા છે, જેમાં આણંદના પણ 3 નાગરિકો આણંદ ખાતે આવી પહોંચ્યા છે. આણંદના ચિરાગ પટેલ સુદાનમાં ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી કરતા હતા, જેઓને ભારત પરત લાવવાની મદદ માટે પરિવારે સાંસદ મિતિશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો, જેઓ પરત સ્વગૃહે આવતા પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી. ચિરાગભાઈ પટેલના પત્ની મેઘના પટેલે જણાવ્યું હતું કે હું પણ છેલ્લા 4 વર્ષથી સુદાન રહેતી હતી, પરંતુ છેલ્લા વર્ષથી સુદાનમાં ગૃહયુદ્ધ સતત ચાલુ રહેતું તેમજ સોમવાર અને ગુરુવારે અહીં સતત વિરોધ પ્રદર્શનો થતા રહેતા હિંસક ઘટનાઓ પણ વધી ગઈ હતી. માતા પુત્ર જે શાળામાં અભ્યાસ કરતો હતો ત્યાં સપ્તાહમાં 3 રજાઓ પડતી હતી. સતત હિંસક બનાવો અને પુત્રના અભ્યાસની સ્થિતિને લઈ હું 9 માસ પહેલાં જ ભારત પરત આવી ગઈ હતી અને હાલ મારો પુત્ર આણંદની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. સુદાનમાં હવાઈ હુમલા પણ વધી ગયા છે. સામાન્ય નાગરિકોને તેમના નોકરી રહેણાંક અને સ્થળો પર પણ જીવલેણ હુમલા થવા લાગતા ચિરાગની સુખાકારી બાબતે હું અને મારા સાસુ બેચેન અને ખૂબ જ ચિંતિત હતા. જોકે ચિરાગ સાથે રોજ વાત થતી હતી, પરંતુ સુદાનમાં અમારા ઘરની બિલ્ડિંગ નીચે જ મિસાઇલ મારો થતો. અહીં અમે માનસિક રીતે ભાંગી પડ્યા હતા. 24 કલાક પ્રભુની પ્રાર્થના પાઠ શરૂ કરી દીધા હતા. બીજી તરફ કેન્દ્ર સરકાર અને આણંદના સાંસદ મિતિશભાઈ પટેલનો સંપર્ક પણ કર્યો હતો, જેઓએ અમારા દ્વારા અપાયેલા ડોક્યુમેન્ટ્સ વિદેશ મંત્રાલયને પહોંચાડ્યા અને ચિરાગની તમામ કક્ષાએ હેલ્પ કરી તેમજ અમોને પણ દિવસના 2-3 વાર ફોન કરી અપડેટ આપતા હતા. તેમજ ઓપરેશન કાવેરી ચાલુ હોય ચિરાગ હેમખેમ પરત આવશે તેવું સાંત્વના પણ આપતા હતા. આ કપરી પરિસ્થિતિમાં સાંસદે અમારી ખૂબ જ મદદ કરી. આજે મારા પતિ ચિરાગ અમારા પરિવાર સાથે છે. મારા પુત્ર પણ પિતા આવતા જ વાહલ વરસાવવા લાગ્યો છે. મિતેશભાઈ પટેલ જણાવ્યું કે ચિરાગભાઈના પત્ની મેઘનાબેન ખૂબ જ વ્યથિત અને ચિંતિત અવસ્થામાં મારો સંપર્ક કર્યો હતો, જેઓને મેં સાંત્વના આપી હતી, જે સર્વિવાદ છે બાબત છે. કેન્દ્રની મોદી સરકારે હર હંમેશ વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની પ્રગતિ અને સુરક્ષાની કાળજી લીધી જ છે. વિશ્વના કોઈપણ દેશમાં આંતરિક સંઘર્ષ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે ભારતીય નાગરિકોને સમયસર હેમખેમ પરત લાવવાની જવાબદારી પણ સરકારની હોય છે અને આજ સુધી સરકારોએ નિભાવતા આવ્યા છે. સુદાનમાં ઓપરેશન કાવેરી ચાલે જ છે અને વિદેશ મંત્રાલય અને સંલગ્ન કેન્દ્રીય એજન્સીઓ અને અધિકારીઓના સંપર્કમાં રહી છે. આવા સંજોગોમાં કેન્દ્રીય નેતૃત્વ વહીવટી વિભાગ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક સૂત્ર ટીમ કામગીરી કરી રહી છે. વૈશ્વિક કામગીરી પર ગર્વ થાય છે. મિતેશભાઈ પટેલે ચિરાગભાઈ પટેલને ઘરે શુભેચ્છા મુલાકાત લઈ તેમના ખબર અંતર મેળવ્યા હતા. આ તબક્કે તેઓ સાથે નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, કારોબારી ચેરમેન સચિન પટેલ અને ભાજપ શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ અને વનીશભાઈ પટેલ સહિત અગ્રણી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
શું સહકાર રહ્યો તમને? નીતેશભાઈ થકી તો આઈ થિંક મોરલી મારા વાઈફને ખાસ સહકાર હતો, કારણ કે એ બહુ ટેન્શનમાંથી, હું એને સમજાવતો તો કશું છે નહીં, પણ એને મીન્સ ચિંતા વધારે થતી હતી. આઈ થિંક જ્યારથી નીતેશભાઈ એમને વાત કરી અને આશ્વાસન આપ્યું કે તમે ટેન્શન ના કરો, ત્યારથી એનું થોડુંક ઓછું થઈ ગયું હતું કે ભાઈ ચલો આપણે ગમે તેમ આપણી સરકાર પાછી લાવશે. એ એના માટે હું નીતેશભાઈનું, આપણે ભારત સરકાર, મોદી સાહેબનો, જયશંકર સાહેબનો બધાનો આભાર માનું છું. ઓકે, ઉદાનથી પરત આવ્યા છે, આપે પણ ખૂબ પ્રયત્ન કર્યા, શું કહેશો, શું લાગણી અનુભવો છો? ચિરાગભાઈ પટેલ અને એમના મિસિસ મેઘાબેન બંને મારા કોન્ટેક્ટમાં હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી દેશનું નેતૃત્વ સંભાળ્યું, ત્યારથી કોઈપણ ભારતીય કોઈપણ વિદેશમાં ફસાયેલા હોય એમને તાત્કાલિક ધોરણે પાછા લાવવા માટેના પ્રયત્નો આપણા પ્રધાનમંત્રીજીએ કર્યા છે. એના ઘણા બધા ઉદાહરણો છે. આપણા જિલ્લામાં પણ યુક્રેનથી 37 સ્ટુડન્ટને પાછા લાવવામાં આવ્યા હતા. એ જ રીતનું જ્યારે આ સુદાનમાં બોમ્બ મારોને બધું ચાલુ થયું ત્યારે ચિરાગભાઈ અને એમના પત્ની બંને મારા કોન્ટેક્ટમાં હતા. ફોરેન મિનિસ્ટ્રીમાં મેં કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી એમ્બેસીમાં મેલ કરીને એમને પણ ત્યાંથી ગૂગલ ફોર્મ ભરી અને એમને આપણી એમ્બેસીમાં બધું મોકલ્યું. એનાથી કાવેરી મિશન હેઠળ આપણા ભારતીયોને જ્યારે અહીંયા લાવવામાં આવ્યા ત્યારે એમને પણ આપણા લગભગ 70-80 ગુજરાતીઓ છે જે સુદાનથી અહીંયા પાછા આવે છે. ત્યાંની આપણી સરકાર, ત્યાંની એમ્બેસી, ત્યાંના એમ્બેસેડરે ખૂબ મહેનત કરી અને દરેક ભારતીયોને અહીંયા પાછા લાવવામાં ખૂબ મહેનત કરી છે. આપણા ફોરેન મિનિસ્ટર MOS પણ ખૂબ મહેનત કરેલી છે. પ્રધાનમંત્રીજીનો અને આપણા મંત્રીમંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ હર હંમેશ યુક્રેનના અને રશિયાનું જ્યારે સ્ટુડન્ટ પણ ત્યાં ફસાયા હતા ત્યારે પણ દરેક સ્ટુડન્ટને અહીંયા લાવ્યા છે. એ રીતે આજે ચિરાગભાઈ પણ હેમખેમ મારી બાજુમાં બેઠા છે, એ એમના ઘરે પહોંચી ગયા છે. મને પણ આનંદ ખૂબ થયો કે જે રીતની એમના ફેમિલીમાં ચિંતા હતી, પરંતુ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર જે વિશ્વાસ